કેરી એવી વસ્તુ છે કે જેના પણ હાથમાં આવે ને એને ભાવતી વાનગી યાદ આવે. કેરીમાંથી કોઈ રસ બનાવે, કોઈ ડિઝર્ટ બનાવે, કોઈ શ્રીખંડ બનાવે, કોઈ મઠો બનાવે, કોઈ લસ્સી પણ બનાવે, કોઈ સાલસા પણ બનાવે. પણ આજે હું જે રેસીપી બતાવવાની છું ને એ મારી દાદી બનાવતા હતા અને એટલે મારી પણ ફેવરિટ છે અને ઘરમાં મારા બાળકોની પણ ફેવરિટ છે. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ કેરીનું શાક. હા, તમે રાજાપુરી, હાફૂસ, કેસર કોઈ પણ કેરીથી બનાવી શકો છો. પાકી લેવાની છે પણ થોડી કડક લેવાની છે. તો ચાલો જોઈએ રેસીપી. અત્યારે હું કેસર કેરી લઈ રહી છું, પાકી છે પણ કડક પણ છે. ધોઈ અને લૂછી આ રીતે એને છાલ સાથે મોટા ચીરિયા જેને કહેવાય એ કરવાના છે. 8 સાઈઝ પણ રાખી શકીએ અને આને વચ્ચેથી કટ કરી અને 2 પીસ પણ કરી શકીએ. અને જે ગોટલો નીકળે ને એનો પણ ઉપયોગ શાકમાં કરવાનો છે. એટલે કે ગોટલો, છોડા અને પલ્પ બધી જ વસ્તુનો ઉપયોગ શાકમાં કરવાનો છે. આ જ રીતે બીજી કેરીને પણ કટ કરી લઈશું. રાજાપુરી કેરીને પણ પકવી અને આ રીતે કરી શકાય છે. થોડું ખટમીઠું સરસ મજાનું શાક બને છે અને આ શાક તમે ખીચડી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે કોઈ પણ રીતે ખાઈ શકો છો. ઇટ ઇઝ ઓલવેઝ ટેસ્ટી. હવે વચ્ચેથી આ રીતે કટ કરી લઉં છું. કેરી જો નાની હોય તો લાંબા પીસ રહેવા દેવાના અને આ રીતે મોટી હોય તો 2 પીસ કરવાના. હવે વઘાર માટે 2 ચમચી જેટલું તેલ મૂકીશું. યસ, 2 ટેબલ સ્પૂન પણ મૂકી શકો છો. ત્યાર પછી વઘારમાં તમે રાઈ પણ મૂકી શકો છો, જીરું પણ મૂકી શકો છો. થોડી હિંગ લઈશું, લાલ સૂકા મરચા અને આ કેરીના ટુકડાને કોટલા સાથે વઘારી દેવાના છે. ત્યાર પછી રૂટીન મસાલા જેમ કે હળદર, ધાણા જીરું, લાલ મરચું આ એડ કરીશું. ધાણા જીરું થોડું વધારે લેવાનું છે જેથી રસો થાય ને તો સરસ મજાનો ઘટ્ટ રસો બને. સ્વાદ પ્રમાણે થોડું ઓછું એવું મીઠું ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ લેવાનો છે. યસ, તમે શુગર પણ લઈ શકો છો. અત્યારે મેં ગોળ લીધો છે. ગોળ લેવાથી સરસ રસો ઘટ્ટ થાય છે એટલા માટે ગોળ લઈએ છીએ. સરસ રીતે એને મિક્સ કરી લઈએ. અને હવે પાણી એડ કરીશું. લગભગ 1 કપ જેટલું પાણી ઇનફ છે. 2 કેરી હોય તો 1 કપ જેટલું પાણી લેવાનું છે. અને ત્યાર પછી એને કવર કરી અને 5-7 મિનિટ માટે કૂક થવા દઈશું. 5 મિનિટમાં કેરી પાકી હોય ને એટલે સરસ રીતે સોફ્ટ થઈ જશે. એને ગળી નથી જવા દેવાની. ગરમા ગરમ કેરીનું શાક રસાવાળું સર્વ કરીશું અને એને ગાર્નિશ કરીશું અથાણાનો મસાલો. યસ, અથાણાના મસાલાની તો સીઝન છે અને સાથે થોડી એવી કોથમીર. ગરમા ગરમ કેરીનું શાક મેં તમને કહ્યું એ પ્રમાણે ખીચડી સાથે કે પરોઠા સાથે સર્વ કરીએ. થેન્ક યુ.